महावड़ो नीचेना जोड़का जोड़ो नीचेना ने जोड़ो। हवे आपणे खबर छे के एक रूपियो एटले केटला पैसा थाय? 100। अर्धो रूपियो एटले 50 पैसा એટલે એક દુતિયાંશ રૂપિયો કહેવાય, અને 50 પૈસા એટલે 100 માંથી 50 રૂપિયા, નીચે 100 હોય એટલે કેટલા પોઈન્ટ કપાય? 2 પોઈન્ટ કપાય, 0.50 રૂપિયા થયા। દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો। ચલો એક દુતિયાંશ રૂપિયા એટલે કેટલા થાય? 50 પૈસા, એને 0.50 કહેવાય। એક દશાંશ રૂપિયા એટલે કે 10 પૈસા, કેટલા? 10 પૈસા, અને 10 પૈસા એટલે કે 0.10 રૂપિયા। 500 રૂપિયા, 500 એટલે 100 માંથી 5, કેટલા? 5, 100 માંથી 5 એટલે 5 પૈસા, કેટલા કહેવાય? 5 પૈસા। નીચે 100 છે એટલે 2 પોઈન્ટ કપાય એટલે 0.05 બરાબર। 3/4 રૂપિયા એટલે કે 1 રૂપિયાના 4 ભાગ કરીને એમાંથી 3 ભાગ લેવાના। 1 રૂપિયાના 4 ભાગ કરીએ તો કેટલા ભાગ થાય? 25 પૈસા વત્તા 25 પૈસા વત્તા 25 પૈસા વત્તા 25, 4 25 25 થાય। એમાંથી 3 25 25 લો એટલે 25 75, 75 પૈસા થાય, કેટલા? 75। અને 75 પૈસા એટલે 0.75 રૂપિયા થાય। આગળ 99 રૂપિયા એટલે કે 100 માંથી 99 એટલે 99 પૈસા, અને 0.99 રૂપિયા કહેવાય। 1/4 રૂપિયો, 1/4 એટલે કે 1 રૂપિયાના 4 ભાગ કરીને 1 રૂપિયો લેવાનો, 4 ભાગ એટલે 25 પૈસાના 4 ભાગ, એમાંથી 1 ભાગ એટલે 25 પૈસા, 25 પૈસા ક્યાં છે? આ રહ્યું, 25 પૈસા એટલે કે 0.25 આ થાય। સમજણ પડી ગઈ? ચલો આગળ, રંગબેરંગી ડિઝાઇન, આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો જો કુલ કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 7 8 9 10, 10 માંથી 1 એટલે 0.1 ભાગ કહેવાય, 1/10 0.1। આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? તો 10 માંથી 1 2 અને 3 3/10 એટલે 0.3। કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ રોકે છે? 0.2 જેટલો કયો ભાગ રોકે છે? પીળો, 10 માંથી 2 પીળો છે। કયો? કાળો તો જુઓ અડધાનો એ ઓછો છે, કેટલો છે? પણ પીળો 2 છે, 10 માંથી 2, 2 પટ્ટી છે પીળો, એટલે 0.2 એટલે 2/10 કહેવાય। અરે આ કાગળનો 0.1 મો ભાગ વાદળી પટ્ટીનો છે, વાદળી કેટલી છે? આ રહી 0.1, 1/10 એટલે 0.1। હવે જુઓ, હવે બીજો કાગળ જુઓ, દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે, આ એક પટ્ટીના 10 ભાગ પાડ્યા, કુલ 10 પટ્ટી હતી, 10 દાન કેટલા ખાના થયા? બધા થઈ 100, બધા મળીને કુલ કેટલા ખાના છે? તો 100 ખાના। શું કાગળમાંનો દરેક ખાનું 100 માં ભાગનું છે? તો હા, એક ખાનું એટલે 100 માંથી 1 કહેવાય, 100 માંથી 1, તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? તો વાદળી કેટલા છે? 10। શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? તો હા, 100 માંથી 10 વાદળી છે, 100 માંથી 10 એટલે 0.10 કહેવાય। આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે, બરાબર, આખા 10 ભાગમાંથી 1 ભાગ કહેવાય, અને 100 માંથી 10 ભાગ કહેવાય, 100 માંથી 10 પણ કહેવાય, 10 માંથી 1 પણ કહેવાય। જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો એટલે કે 100 માંથી 10 ગણો કે 10 માંથી 1 કરો, બંને સરખા કહેવાય, 0.10 બરાબર 0.1 કહેવાય। અહીંયા સમજણ પડે છે ભાઈ? કુલ 10 પટ્ટી હતી, એમાંથી 1 પટ્ટી કેવી? વાદળી, વાદળી બરાબર, અને આ બધા ખાના થઈ 100 હતા, એમાંથી 10 ખાના વાદળી, તો 10 ખાના ગણો, 10/100 ને 1/10 બે સરખું થાય। અહીંયા જો આપેલું છે, શું આપણે કહી શકીએ કે 10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1? તો હા, એ થાય। વિચારો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? તો જુઓ, 10 પૈસા, હવે આપણને ખબર છે કે 1 રૂપિયું બરાબર કેટલા પૈસા થાય ભાઈ? 100 પૈસા કેટલા થાય? 10 પૈસા એટલે શું કહેવાય? 100 માંથી 10, શું કહેવાય? 100 માંથી 10, નીચે કેટલા છે? કેટલા પોઈન્ટ કપાય? 2, તો 10, 1, 2 ને પોઈન્ટ કપાય, 0.10 કહો કે 0.1 કહો, કોઈ ફેર પડે નહીં। અથવા તો આને જુઓ, ઉપર 10 છે, નીચે 100, તો જુઓ નીચે 100 તો 10 × 10 = 100, ઉપર 10 × 1, આ ભાગાકાર કહેવાય, 10 10 ઉડી ગયા, 10 એકા 10, ઉપર 1 એકા 1 વધ્યો, નીચે કેટલા વધ્યા? 10 10 વધ્યા ને, 1/10 એટલે 0.1, તો 0.10 કહો કે 0.1 કહો, બંને એક સરખું કહેવાય। જો બીજું તમને નવું શીખવાડું,
બે પંચમાંશ કેટલા લખ્યા? બે પંચમાંશ. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય? તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે નીચે કેટલા હોવા જોઈએ? દસ, સો કે હજાર હોવા જોઈએ. હવે પાંચ ની વધુ નજીક શું આવે? દસ આવે. તો નીચે દસ લાવવા હોય તો શું કરવું પડે? હા, નીચે બે વડે ગુણો તો ઉપર પણ બે વડે ગુણવું પડે. બે દુ પાંચ, દુ નીચે દસ હોય તો કેટલા પોઈન્ટ કપાય? સરસ, આવડી ગયું. તો આ પરીક્ષામાં પૂછાશે આગળ જતા, છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાંથી આગળ તમે જયારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નોકરી મેળવવાની પરીક્ષાઓ આપશો ત્યારે આવું પૂછાશે. તલાટી છે, ક્લાર્ક છે, પોલીસની પરીક્ષાઓ, શિક્ષકની પરીક્ષા, એમાં આવા પ્રશ્નો આવે. હવે આવું હોય કે 5.8 આ દશાંશ અપૂર્ણાંક છે, એને આપણે શામાં ફેરવવાના? અપૂર્ણાંકમાં. તો 5.8 એટલે શું કહેવાય? 58 દશાંશ. શું કહેવાય? 58 દશાંશ. આગળ, કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામાં ભાગ છે? તો જુઓ, લાલ રંગના કેટલા ખાના છે તો અહીંયા જોવાનું છે. ક્યાં? ગણો, જુઓ આમાં લાલ કેટલા છે? દસ આ અને પાંચ આ, પંદર. કેટલા માંથી પંદર? સો માંથી પંદર. કેટલા માંથી? હા, તો જુઓ એને આ રીતે લખાય, સો માંથી પંદર, પંદર સોયાંશ. તેને આપણે કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ. હા, લખાય ને 0.15. ચલો સૂચન યાદ કરો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે, બરાબર. હવે કાગળનો 3/4 ભાગ કાળા રંગનો છે. જુઓ કાળા રંગનો ભાગ કેટલો છે અહીંયા જોવાનો છે. કુલ 100માંથી 3 ભાગ કાળા છે. કેટલા ભાગ? 3. એટલે 3/4 કહેવાય. શું કહેવાય એને? 3/4. હા, આપણે કહી શકીએ કે 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે. 3/4 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યું, 3/4, નીચે 2 શૂન છે, 100ની સાથે કેટલા છે? 100માં 2 શૂન, 2 પોઈન્ટ કપાય, 0.03. ચલો, કાગળમાં કેટલો ખાના સફેદ છે? તો ગણો, સફેદ કેટલા છે? તો 10 આ, 10 ને 5 15, 15 ને 7 22. તો 100માંથી 22 સફેદ છે. કેટલા? 22. 100માંથી 22 એટલે 0.22 કહેવાય. શું કહેવાય? 0.22. ચલો, મૂંઝાવાની જરૂર નથી. 0.10 એ 0.1 ના જેટલું જ છે. આપણે હમણાં સમજ્યા ને નોટબુકમાં. યાદ રાખો કે 50 પૈસાને આપણે 0.50 કે 0.5 રૂપિયા પણ લખી શકીએ. ચલો, હવે તમે જાતે ડિઝાઇન બનાવો. જાતે ડિઝાઇન બનાવવાની શું કરવાનું છે? નીચે લખ્યું છે, આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. 0.45 એટલે કુલ જે કેટલા? 100. એમાંથી કેટલા ભાગ લાલ કરવાના? 45. ચલો, અહીંયા 4 રંગોનો ઉપયોગ કરો. દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢાંકવો જોઈએ. 0.05 એટલે 5 નીચે 100, 5 નીચે 100, 100 માંથી 5 ભાગ. દરેક રંગ 5 રંગ 5 ભાગ હોવો જોઈએ. તો કેસરી 5, પીળો 5, લીલો 5, ગુલાબી 5. તો આ રીતે તમને ગમે એવા તમે રંગ પૂરી શકો છો, બરાબર. હવે આગળ રમતોત્સવ. આપણે રમતોત્સવમાં બધા ભાગ લઈએ છીએ. હવે એવા જ રમતોત્સવની વાત છે. મલમપુરમની શાળાનો રમતોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ. પહેલું કોણ હતું? ટીના. કેટલું કૂદી? 3.50 મીટર. મીના કેટલું કૂદી? 4.05 મીટર. રેહાના કેટલું કૂદી? 4.50 મીટર. અનુ કેટલું કૂદી? 3.05 મીટર. અને અમીના? 3.5 મીટર. ચલો, સૌથી વધારે કોણ કૂદ્યું છે? હા, રેહાના 4.50. અને સૌથી ઓછું? હા, 3.05. હવે જુઓ અહીંયા, ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો. ટીનાએ 3.50, જે 3 મીટર અને 50 સેન્ટીમીટર છે. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો હતો? 3.05, એટલે કે 3 મીટર અને 5 સેમી. લોબી કૂદમાં કોણ જીત્યું? તો કોણ જીત્યું? ના, સૌથી વધારે રેહાના. કેટલો કૂદકો લગાવ્યો છે એને? 4.50 મીટર, એટલે કે 4.5 મીટર કૂદકો લગાવ્યો છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજયી થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખો. પહેલો નંબર કોનો આવ્યો? તો રેહાના. બીજા નંબરે મીના. ત્રીજા નંબરે? તો એ રીતે આપણે અહીંયા ગોઠવવાના છે. તમને યાદ છે કે 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય, બરાબર. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે.
આપણે એક સેન્ટીમીટર ને 0.01 મીટર પણ લખી શકીએ, જે એક સોયાંશ કહેવાય. બરાબર, એક મીટર એટલે 100, એટલે 100 વડે ભાગવાનો 0.01. ચલો મીટરમાં દર્શાવો, 3 મીટર 45 સેન્ટીમીટર એટલે કેટલું થાય? 3.45. કેવી રીતે? તો 3 મીટર 45 સેન્ટીમીટર એટલે 345 સેમી થાય. હોમાંથી 345 નીચે 100 છે એટલે કેટલા પોઈન્ટ કપાય? 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કપાય, 3.45. ચલો 99 સેન્ટીમીટર એટલે 0.99 મીટર. કેવી રીતે? 99 સેમી એટલે 100 માંથી 99, 100 માંથી 99, 100 ની અંદર કેટલા મીંડા છે? તો કેટલાય પોઈન્ટ કપાય? 1 મીટર અને 5 સેન્ટીમીટર. 1 મીટર ને ઉપર કેટલા સેન્ટીમીટર? 1 મીટર એટલે 100 સેમી, ઉપર 5 એટલે કેટલા થયા? 100 ને 5, 105. 105 કેટલા માંથી? 100 માંથી. 100 માંથી 105. નીચે 100 ની અંદર કેટલા શૂન્ય છે? 2. તો કેટલાય પોઈન્ટ કપાય? 1.05. આવડી ગયું? ચલો તમે કેટલા વધી શકો છો? જુઓ, એક ભાઈ છે જાડા જાડા, આ શ્વાસ બહાર કાઢ્યા પછી, શ્વાસ બહાર કાઢે ત્યારે છાતી શું થાય? દબાય. અને શ્વાસ લે ત્યારે છાતી શું થાય? ફૂલે. જુઓ, શ્વાસ કાઢે છે ત્યારે એમની છાતીનું માપ છે 1.52 મીટર. કેટલું? અને જ્યારે શ્વાસ લે છે ત્યારે કેટલું માપ છે? તો જુઓ, આ વધારે છે, કેમ કે છાતી ફૂલે છે. તો કેટલો તફાવત થયો બંનેનો તફાવત? તો વધારે માંથી ઓછું બાદ કરવું. તો જુઓ, 1.82 ઓછા 1.52, 2 માંથી 2 જાય તો 8 માંથી 5 જાય તો 1 માંથી 1 જાય તો તફાવત થયો 0.30 મીટર. ચલો તમારા પોતાના માટે આ ક્રિયા કરો ને તફાવત માપો. તમારે જાતે જ કરવાનું છે કે શ્વાસ લીધા બાદ અને શ્વાસ લીધા પહેલા તમારી છાતીનું માપ કેટલું છે. તો જુઓ, મારા માટે મેં કર્યું તો શ્વાસ લીધા બાદ મારું 84 છે, શ્વાસ કાઢ્યા બાદ 74 છે. તો તફાવત કેટલો થયો? 10 સેમી. 84 માંથી 74 જાય તો કેટલા થાય? 10. ચલો, દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે? આ દિનેશ છે, આ એની બેન એની ઊંચાઈ માપે છે. બરાબર, એની ઊંચાઈ છે 1 મીટર અને 55 સેન્ટીમીટર. તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેન્ટીમીટર વધવાની જરૂર છે. કેવી રીતે? તો 2 માંથી 1 કેટલી બાદ કરવી પડે? 45 બાદ કરીએ આપણે તો 1.55 થઈ જશે. બરાબર, તો એ રીતે આપણને આ દાખલો ગણતરી થશે. અથવા તો 2 માંથી 1.55 બાદ કરીએ, આ દાખલો જો આ રીતે પણ ગણાય, 2.00 કેટલું? 2.00 ઓછા 1.55. હવે જુઓ, આ બાજુ મીટર છે, આ બાજુ સેમી છે. હવે શૂન્યમાંથી 5 જાય, શૂન્યમાંથી 5 જાય, અહીંથી લીધો, અહીંયા આવ્યા, 10. 10 આપણે ક્યાં જોઈએ? અહીંયા. તો અહીંયા આવ્યા, અહીંયા આવ્યા, 10 માંથી 5 જાય તો, હા, 10 માંથી 5 જાય તો, 9 માંથી 5 જાય તો, અને 1 માંથી 1 જાય તો 0.45. કેટલી વધવાની જરૂર છે? આ દાખલો આ રીતે પણ ગણાય અને આ રીતે પણ ગણાય. મહાવડું, વિવિધ દેશોનું ચલણી નાણું, જુદા જુદા દેશનું ચલણી નાણું. ભારતમાં ચલણી નાણું કયું છે? તો રૂપિયું. કયો? એમ જુદા જુદા દેશની અંદર આ ચલણી નાણું છે એનું નામ આપ્યું છે અને એની કિંમત ભારતીય રૂપિયામાં આપી છે. શામાં આપી છે? ભારતીય રૂપિયામાં. શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? જો, બેંકનું નામ છે શિવમ બેંક. શું છે? શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક છે. જો અહીંયા દેશ કોરિયા, ત્યાંનું નાણું છે વોન અને ભારતીય રૂપિયામાં એની કિંમત છે 0.06, એટલે કે 1 વોન બરાબર 0.06 રૂપિયા. કેટલા? 0.06. એટલે કેટલા પૈસા થયા? 1 વોન બરાબર 6 પૈસા થયા. કેટલા પૈસા થયા? કેવી રીતે? તો 0.06 એટલે 6 સોયાંશ થાય. કેટલા થાય? 100 પૈસામાંથી 6 પૈસા. તો 1 વોન ની કિંમત કેટલી થાય? 6 પૈસા, 6×6 પૈસા. ચલો, શ્રીલંકામાં રૂપિયો છે એની કિંમતમાં ભારતના કેટલા મળે? 43. એટલે શ્રીલંકાનો રૂપિયો જો આપણા દેશમાં લાવવામાં આવે તો આપણા એને 43 પૈસા મળે. આપણા, ખબર પડી, એના 2 રૂપિયા બરાબર આપણો 1 રૂપિયા જેવો લગભગ થયો.
है ने तो 43 पैसा थे तो आपो रुपये अहीं मजबूत कहवाई नेपाल ना रुपया बराबर अपना 0.62 એટલે આપણો રૂપિયો અહીંયા મજબૂત છે આ પણ 62 પૈસા છે કેટલા થયા 62 આ 43 પૈસા થયા આ 6 પૈસા થયા સમજણ પડે છે કેવી રીતે જીવું આપણે ઉડાડી દીધું હોંગકોંગમાં ડોલર ચાલે છે એક ડોલરની કિંમત કેટલી છે 8.40 હવે એ એક ડોલર બરાબર આપણા 8.40 થયા એટલે કે 8 રૂપિયાનું ઉપર 40 પૈસા એટલે કુલ 840 પૈસા થયા કેટલા પૈસા થયા 840 8 રૂપિયાને 40 પૈસા દક્ષિણ આફ્રિકાનું રેન્ડ એમાં 4 રૂપિયા 80 પૈસા 480 એ જ રીતે ચીનનું યુઆન 9.83 યુએઈમાં દિરહામ 17.89 યુએસએ અમેરિકન ડોલર 65.29 અત્યારે તો ડોલર સામે રૂપિયો 85 સુધી પહોંચી ગયો એટલો બધો ગગડી ગયો છે આ જ્યારે ચોપડી છપાઈ ત્યારે 65 રૂપિયા કિંમત હતી 65.29 એક ડોલર અમે એટલા રૂપિયા મળે બરાબર અત્યારે 85 ઉપર પહોંચવા આવ્યું છે જર્મની યુરો 76.83 ઇંગ્લેન્ડનું પાઉન્ડ 86.3 તો ચલો સૌથી વધારે કોની કિંમત છે તો ઇંગ્લેન્ડની છે જુઓ ઇંગ્લેન્ડનો એક પાઉન્ડ ઇંગ્લેન્ડના એક આપણો રૂપિયો કહેવાય તે શું કહેવાય તો એના એક પાઉન્ડ બરાબર આપણા 86 રૂપિયા વિચારો તમે કેટલું મજબૂત થયું એનું ચલણી નાણું ચલો એ તમે મોટા થશો એટલે વધારે સમજણ પડશે ચલો આ ભાવ 4/10/2017 ના છે જોયું કઈ તારીખ ના છે આજે 12મા મહિનો અને 2022 ચાલે છે અત્યારે ભાવ જુદા છે બરાબર ચલો એ કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે તો ઇંગ્લેન્ડ 86.63 ચલો બી મિથુન કાકા અમેરિકામાં રહે છે મિથુન ના ક્યાં રહે છે અમેરિકા ક્યાં છે અમેરિકા આ યુએસએ યુએસએ એટલે કે અમેરિકા અહીંયા રહે છે તે મિથુનને ભેટ તરીકે 10 યુએસએ ડોલર મોકલે છે કેટલા મોકલે છે 10 ડોલર મોકલે મિથુન સારા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે તો જુઓ એક ડોલર એટલે કેટલા છે 65.29 રૂપિયા તો 10 ડોલર બરાબર 10 × 65.29 એટલે કે 652.90 થાય 10 વડે ગુણાય હવે આ કેવી રીતે થાય એ આપણે સમજીએ જુઓ 65.29 × 10 બરાબર હવે 65.29 પોઈન્ટ કેટલા એક અપાયો છે 2 એક અપાયેલો છે એટલે 6529 નીચે 100 કહેવાય ગુણ્યા 10 નીચે કશું નહીં એટલે 1 કહેવાય એટલે આ શું થયું 10 × 100 બરાબર 10 × 100 હવે નીચે કેટલા વધ્યા 6529 નીચે 10 વધ્યા એટલે એક પોઈન્ટ કપાય 652.9 રૂપિયા થયા તો એના 10 ડોલર અમેરિકાના 10 ડોલર બરાબર ભારતના કેટલા રૂપિયા થયા 652.9 રૂપિયા થયા અમેરિકાના 10ના ડોલરની એક નોટ હોય તો ભારતના આટલા રૂપિયા આવે સમજણ પડી એમણે આટલા મોકલાયા હવે એને પ્રવાસમાં કેટલો ખર્ચો થયો 350 નો તો 652.90 માંથી 350 બાદ કરીએ તો બાદબાકી કરીએ એટલે કેટલા રૂપિયા બચશે 302.90 રૂપિયા બચશે આ રીતે બાદબાકી થાય 0 × 0 9 × 9 2 × 2 = 2 5 × 5 = 0 6 × 3 = 3 302.90 રૂપિયા બચશે સી માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે કયા દેશમાં કામ કરે છે તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે કેટલા મળે છે 1000 અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મળે છે તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે મળે છે હવે આ દાખલો આપણે શું કરવો પડે ગણવો પડે જો કેવી રીતે ગણીશું જુઓ આને કેટલા મળે 1000 કેટલા મળે છે 1000 સાઉદી દિરહામ 1 દિરહામ એટલે કેટલા રૂપિયા થાય અંદર આપણે આપેલું હતું કે 1 દિરહામ બરાબર પાથર કોઠામાં આપેલું છે કેટલું આપેલું છે 17.89 રૂપિયા આ કેટલા છે 1000 છે તો 17.89 × 1000 કરવું પડે તો 17.89 એટલે 1779 નીચે 100 પોઈન્ટ નીકળી જાય એટલે નીચે 100 આવી જાય 1000 વડે ગુણો 2.2 પોઈન્ટ ઉડી ગયું 1779.0 એટલે 17790 રૂપિયા થયા
આ 17.79 રૂપિયો થયો. આ 1000 દિરહામ એટલે 17790 રૂપિયા થયા. આ કોણે મોકલ્યા? માજિદના પિતાએ. કોને? માજિદના પિતાએ. આ માજિદના પિતા. હવે બીજું કોણ છે? અરુણના પિતાજી. ક્યાં રહે છે? શ્રીલંકા. એ કેટલા મોકલે છે? 2000. કેટલા? 2000. પણ કયા દેશમાંથી? શ્રીલંકા. તો 2000 શ્રીલંકાના રૂપિયા. શ્રીલંકાના રૂપિયાની કિંમત કેટલી છે ભાઈ ભારતીયમાં? જુઓ તો, હા, 0.43. શ્રીલંકાનો 1 રૂપિયો બરાબર ભારતના 0.43. 2000 એટલે કેટલા? 2000 × 0.43. હવે જુઓ, 2000 × 0.43 કેટલાય પોઈન્ટ કાપ્યું છે? 2. તો નીચે શું આવશે? 43 નીચે 100. 2 મીંડા ઉડ્યા એટલે શું વધ્યું? 20 × 43. 20 × 43 3 × 2 = 6, 4 × 2 = 8, અને ઉપરા મીંડું ચડે. 860 રૂપિયા મોકલ્યા. આમને કેટલા મોકલ્યા? 860. આમને કોને મોકલ્યા? 7790. તો કોણે વધારે મોકલ્યા? આ વધારે છે કે આ વધારે છે? તો માજિદના પિતાએ વધારે રૂપિયા. સમજણ પડી ગઈ ભાઈ દાખલામાં? તો જવાબ આવશે માજિદના પિતાજીએ વધારે રૂપિયા મોકલ્યા. ચલો આગળ. ડી, લીનાનો કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે. શું લાવે છે? ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. 30 યુઆન ચીનની કિંમત કેટલી? 30 યુઆન. તો જુઓ અહીંયા, 1 યુઆન બરાબર કેટલા છે ભાઈ? કેટલા રૂપિયા છે? પાછળ જુઓ કોઠામાં. 1 યુઆન બરાબર 9.83 રૂપિયા છે. કેટલા છે? કેટલા યુઆન મોકલે છે? 30 યુઆન. કેટલા? 30 યુઆન. તો 30 યુઆન એટલે કેટલા? તો 30 × 9.83. તો 30 × કેટલા થશે? 900. નીચે 100. મીંડું ઉડી ગયું. હવે 983 × 3 કરું, મોઢે આવડે ના આવડતું ઊભો ગુણાકાર કરી દેવાનો. 3 × 9 = 8, 4 × 24 નો ચોગડો વધી પડી 2, 9 × 3 = 27, 2 = 29. નીચે 10 છે એટલે 1 પોઈન્ટ કપાય. જવાબ આવશે કેટલો? 294.90 રૂપિયા. 294.90 કેવી રીતે આવ્યું? એ આ રીતે આપણે દાખલો ગણ્યો. સમજણ પડી? ચલો આગળ. ઈ, આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને 1 ઇંચે છે, તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે ભાઈ? જુઓ, 1 વોન એટલે કેટલા રૂપિયા છે? 0.6. 1 વોન એટલે કેટલા છે? 0.06. આ અડી જુઓ, 1 વોન એટલે કેટલા છે? 0.06. હા, અને 400 રૂપિયાના બદલામાં કેટલા મળે? એવા 2 પ્રશ્નો છે. 4 રૂપિયામાં કેટલા મળે, 400માં કેટલા મળે? તો જુઓ, 1 વોન એટલે 0.6 છે રૂપિયા, બરાબર. તો 4 રૂપિયાના બદલામાં કેટલા મળે? તો જુઓ, 0.06 રૂપિયા બરાબર 1 વોન માટે 4 રૂપિયા એટલે કેટલા પ્રશ્ન થાય? તો 4 રૂપિયા એટલે કેટલા પૈસા થાય? હે, 1 રૂપિયો એટલે કેટલા પૈસા ભાઈ? ચલો, 0.06 રૂપિયા એટલે કેટલા પૈસા? 6 પૈસા થયા. કેટલા? તો 6 પૈસા બરાબર 1 વોન માટે 4 રૂપિયા એટલે કેટલા પૈસા? 400 પૈસા. કેટલા? 400 પૈસા બરાબર કેટલા વાન થાય? તો 400 × 1/6. તો 400 / 6 કરવું પડે. આ ત્રિરાશિ કહેવાય. શું કહેવાય? ત્રિરાશિ. કેવી રીતે કર્યું? તો 0.06 રૂપિયા, જો ફરીથી સમજાવું, 0.06 રૂપિયા. 0.06 એટલે હો માંથી 6 કહેવાય, કારણ કે 2 પોઈન્ટ કાપ્યું છે. હો માંથી 6 એટલે કે 6 પૈસા થયા. કેટલા પૈસા થયા? 6 પૈસા. હવે 6 પૈસા એટલે 1 રૂપિયો, 1 વાન આપણો રૂપિયો, પણ કોરિયાનો વાન કહેવાય. શું કહેવાય? તો 6 પૈસા એટલે 1 વાન. તો 400 પૈસા એટલે કેટલા વાન? તો 400 × 1/6. તો હવે ભાગાકાર કરવાનો, 4 નાના છે, ભાગ ચાલશે? તો 40 લેવા પડશે. છાયો છાયો 6 × 7 = 42, છાયો છાયો 36, 40 માંથી 36 જાય તો 4, ઉપરથી ઉતારી છાયો છાયો 4 વધ્યા 66, નીચે 4. હવે જુઓ, આપણે અત્યાર સુધી આટલે સુધી જ ભાગાકાર શીખ્યા છે. હવે નવોદયનો અંદર અને આગળ 6, 7, 8 ની અંદર આગળ દાખલો આવે. હવે જો અહીંયા કેટલા છે? 4. ભાગ ચાલતો નથી તો અહીંયા પોઈન્ટ મૂકવાનો. શું મૂકવાનો? અહીંયા 0 મૂકવાની.
અહીંયા જીરો ઉતારવાની. કેમ અહીંયા પોઈન્ટ મૂક્યો? નતું આપણે લાયા તો છાયો છાયો કેટલું થાય છે? ચાલે હજુ જુઓ ને, પૂરું થતો દાખલો કેટલો? હજુ પૂરો થતો ચાર. તો ફરીથી અહીંયા જીરો મૂકો ને અહીંયા જીરો લાવો, છાયો છાયો. તો આ દાખલો આગળ વધ્યા જ જશે. શું થશે? વધ્યા જ થશે. તો 66.66 હજુ પાછળ 0.66 જે 0.50 કરતા વધારે, આ જે કિંમત છે 5 કરતા વધારે, એટલે 66 કેટલી કહેવાય છે? 67 કહેવાય. કેટલી કહેવાય? 66.67 કેટલી કહેવાય? 66.67. તો એ રીતે આ દાખલો થાય. સમજણ પડી? આ ભાગાકાર દશાંશ પોઈન્ટ વાળા ભાગાકાર કહેવાય. કયા ભાગાકાર કહેવાય ભાઈ? પોઈન્ટ વાળા ભાગાકાર. કયા ભાગાકાર? હા, હવે એવું જ છે. આગળ 400 રૂપિયા બદલામાં કેટલા મળે? તો જુઓ એ દાખલો પણ આપણે ગણીએ. એક વાન બરાબર, જુઓ એક વાન બરાબર કેટલા છે? 0.06 રૂપિયા. માટે કેટલા વોન બરાબર 400 રૂપિયા થાય? આ ગણવાનું છે. તો જુઓ 0.06 રૂપિયા એટલે કેટલા પૈસા? 6 પૈસા. કેટલા પૈસા? એટલે 6 પૈસા બરાબર એક વોન થયું. કેટલો થયો? માટે 400 રૂપિયા એટલે કેટલા પૈસા થાય? 1 રૂપિયો એટલે 100 પૈસા. 1 રૂપિયો એટલે, તો 400 રૂપિયા એટલે કેટલા પૈસા? તો 400 ઉપર 2 મીંડા ચડે, 400 × 1000 એટલે 40,000 પૈસા થયા. કેટલા થયા? 40,000. 6 પૈસા એટલે 1 વોન, તો 40,000 પૈસા એટલે કેટલા? તો 40,000 × 1/6 કેટલા? 6. 40,000 × 1/6 40,000 ને 6 એ ભાગવું પડે. 6 એ ભાગો. શું કરવું પડે? 6 4 4 4 4 6 6 36. આ દાખલો આગળ આપણે જે દાખલો ગણ્યો એ રીતે હાલ્યા જ જશે. બરાબર? છાયો છાયો, વધ્યા 4, ઉપરથી તારી શૂન. છાયો છાયો, વધ્યા 4, ઉપરથી તારી શૂન. છાયો છાયો, ઉપરથી તારી 4. છાયો છાયો, હવે નહીં ચાલે. હવે ચાલતું એટલે હવે પોઈન્ટ વાળા ભાગાકાર આટલાથી ચાલુ થયા. આ કયો ભાગાકાર ચાલુ થયો? હવે 4 નાના છે, ઉપર કશું છે તો અહીંયા વધારા નહીં આપણે શૂન મૂકીએ, તો અહીંયા શું આવે? પોઈન્ટ. યાદ રાખજો, પોઈન્ટ વાળા ભાગાકાર કહેવાય. અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય? તો ઉપરથી તારી છૂન. સાયો સાયો, 36. કેટલા વધ્યા? ફરીથી શૂન ચડાવો, શૂન લાવો. છાયો છાયો, 36. કેટલા વધ્યા? કેટલા પોઈન્ટ સુધી જવાનું? 2 પોઈન્ટ સુધી. કેટલા પોઈન્ટ સુધી? આ આ કેવું કહેવાય? 5 કરતા મોટું. એટલે કેટલો જવાબ આવશે? 6 6 6 6. કેટલો જવાબ આવશે? 67. કેટલો આવશે? કારણ કે આગળ 6 આવશે જે 5 કરતા મોટું છે, એટલે જવાબ એટલો આવી જશે, 6,666.67. તો આ દાખલા ખાસ મહત્વના છે. હાલ જે ગણ્યા, આ દાખલા ગણવા માટે શું આવડવું જોઈએ આપણને? તો અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા આવડવું. બીજું, આ ત્રિરાશી કહેવાય. કઈ રાશી કહેવાય? અને આ આપણે શું શીખ્યા? પોઈન્ટ વાળા ભાગાકાર શીખ્યા. શું શીખ્યા? નવું કહેવાય. સમજણ પડી? આ ખૂબ અગત્યનું છે. નવોદયની અંદર અને તમામ પરીક્ષામાં પોઈન્ટ વાળા ભાગાકાર પૂછાય છે. આ શું શીખ્યા આપણે? ચલો હવે આગળ. કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવે કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો ને બિલની રકમ શોધો. ચલો, સાબુ 1 ના 1250 હોય ભાઈ? કેટલા હોય? તો 12.50, તો અહીંયા આટલા આવશે. લીલા ચણા 1 કિલોના કેટલા હોય? 5,025 રૂપિયા ના હોય, પણ કેટલા હોય? 50.25, તો 50.25 અહીંયા મૂકવું પડે. ચાના 250 ગ્રામના કેટલા હોય? 2,725 રૂપિયા ના હોય, 27.25. ટૂંકમાં 2 પછી પોઈન્ટ આવશે. અને કોપરેલના કેટલા હોય? તો 60 રૂપિયા હોય. તો આ રીતે મૂકવાના. કુલ સરવાળો કરીએ આનો તો બહુ વધી જાય, પણ સાચો સરવાળો આ રીતે થાય તો કુલ કેટલા રૂપિયા થશે? 150 રૂપિયા સરવાળો કરીશું તો. ચલો હવે આગળ. કયું શહેર ઠંડુ છે? હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ક્યાં રહે છે? આપણે આગળનો એકમ ભણ્યા ત્યારે આપણે તમને નકશા આલેખન વાળો એમાં ભારતનો નકશો સમજ્યા હતા. એમાં હિમાચલ પ્રદેશ જોયું હતું, ઉત્તર દિશામાં આવેલું હતું હિમાલય જોડે. તો ત્યાં શું પડે છે? બરફ પડે, તો ત્યાં ઠંડી હોય. તો જુઓ, હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ત્યાં શિયાળામાં તાપમાન
બે ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે, ખૂબ નીચું થઈ જાય છે. કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય, 0 ડિગ્રી સેલ્સિયસે પાણીનો બરફ થઈ જાય. પરંતુ હું રાજસ્થાનમાં રહું છું. ક્યાં રહે છે ભાઈ? જ્યાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ પહોંચાડી જાય છે. બહુ ગરમી, 48 એટલે તો બહુ ગરમી. અહીં બહુ જ ગરમી હોય છે. પાણી લાવવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે છે. ચલો આ બેમાં ઠંડુ કયું? હિમાચલ. કયું? હિમાચલ પ્રદેશ. 16 જાન્યુઆરી 2008 ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. કઈ તારીખે? 16મી જાન્યુઆરી. કયા વર્ષે? 2008 ના રોજ. કેટલા વાગે? બપોરે 3. ચલો બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? જુઓ કેટલા શહેરો આપેલા છે. તો શ્રીનગર અહીંયા આવ્યું, જયપુર, હા ભોપાલ, અહીંયા કોલકાતા પશ્ચિમ બંગાળ, આ ગુવાહાટી, આ મુંબઈ મહારાષ્ટ્ર, આ ચેન્નઈ બરાબર, અને આ તિરુવનંતપુરમ, આ જુદા જુદા શહેરો આપેલા છે બરાબર. તો સૌથી ઓછું તાપમાન ક્યાં છે? શ્રીનગર, હા 8.1, અને સૌથી વધારે મુંબઈ 35.1. આ દેખાય છે, આ તાપમાન આપેલું છે. કેટલા વાગ્યાનું? 3 વાગે. તો શ્રીનગરમાં સૌથી ઓછું છે, મુંબઈમાં સૌથી વધારે. તો આ રીતે લખવાનું. મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? મુંબઈમાં છે 35.1, શ્રીનગરમાં 8.1. તો 35.1માંથી 8.1 બાદ કરો, એકમાંથી એક જાય. તો 7 5માંથી 8 ના જાય, અહીંયા 2, અહીંયા 10, 10 ને 5 15માંથી 8 જાય તો 7, 2 ના 2માંથી 0 જાય તો 2. તો 27.0 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, એટલે કે 27 ડિગ્રી વધારે હતું. આ નકશાના આધારે આપણે શું કરવાનું છે? હવે પ્રશ્નોના જવાબ આપવાના. ચલો થિરુવનંતપુરમમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? ચલો થિરુવનંતપુરમ આવ્યું, એમાં તાપમાન કેટલું છે? 33.5. એને કેટલા સુધી પહોંચાડવાનું છે ભાઈ? 40 એ પહોંચાડવાનું છે. તો કેટલું? 40માંથી 33.5 બાદ કરવા પડે. તો જુઓ બાદબાકી શીખવાડું, અહીંયા જુઓ 0.00 - 33.5, અહીંયા 10 કુલ 3, અહીંયા 10 10 કુ અહીંયા લઈ જવાનો, અહીંયા 9, અહીંયા 10માંથી 5 જાય તો 5, 9માં થઈને જાય તો 6, 6.5 ડિગ્રી આવી ગયો. રકમ જોવામાં ખૂબ ધ્યાન રાખવું પડે. ચલો આગળ, ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? ચલો ચેન્નઈનું તાપમાન કેટલું છે? 29.9. કોલકાતાનું 26.6. 29.9માંથી 26.6 બાદ કરો તો 3.3 ડિગ્રી આવે. આ દિવસે સવારે 3 વાગે, જુઓ આ સવારે 3 વાગ્યાનું છે, આ કેટલા વાગ્યાનું હતું? બપોરે. તો સવારે 3 વાગ્યાનું આ શહેરોના તાપમાન આ રહ્યો, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો. સવારે 3 વાગે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું હતું? સવારે 3 વાગે સૌથી ઓછું કયું છે? 1.3. શ્રીનગરનું 1.3 ઓછું. કલ્પના કરો કે તમે ત્યાં હો અને તમને કેવું અનુભવો? તમે 1.3 ડિગ્રીમાં હો તો તમને કેવું લાગે? ખૂબ ઠંડી લાગે. શું લાગે? હા, ગરમ કપડાં પહેરવા પડે અને ઘરની અંદર રહેવું પડે. ચલો બરફ પાણી હોય એ પણ શું થઈ જાય? બરફ થઈ જાય. ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત છે? જુઓ ચેન્નઈમાં બપોરે 3 કેટલું છે? 29.9. સવારે કેટલું છે? 21.1. તો બપોરના 3 વધારે છે, વધારેમાંથી ઓછા બાદ કરવા પડે. તો 29.9 ઓછા 21.1 બાદ બાકી કરીએ તો 9માંથી 1 જાય તો 8, 9માંથી 1 જાય તો 8, 2માંથી 2 જાય તો 0, 2માંથી 2 જાય તો 0. જવાબ આવ્યો તો તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ. કેટલો જવાબ આવ્યો? 8.8 ડિગ્રી સેલ્સિયસ. તો આ આપણે એકમ સમજ્યા. આ એકમની અંદર શું ભણ્યા આપણે? દશાંશ અપૂર્ણાંક. શું ભણ્યા? બીજું અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કેવી રીતે કરવાનું એ ભણ્યા બરાબર, અને ભાગાકારના પોઈન્ટ વાળા દાખલા સમજ્યા. ચલો એક પોઈન્ટ વાળો દાખલો હું અહીંયા ગણીને બતાવું. ચલો હળ એક નવું સમજી લઈએ આપણે. શું સમજીએ? ચલો 48/5 કરીએ. જોજો પોઈન્ટ વાળો દાખલો થશે, જે ધ્યાન નથી આપ્યું એ સમજો. અહીંયા 48/5, તો પેલા 4 છે, 4 એ 5 કરતા કેવા? ના ના, ભાગ ચાલે એટલે 48 લેવા પડે. 5 36, 5 7 35, 5 8 40, 5 9 5 5 ધાન વધી ગયા, 5 9
आठ मां थी पांच जाए तो चार मां चार जाए तो अत्यार सुधी आपणे गणता हता के आ दाखलो पूरो थई गयो पण हवे दशांश अपूर्णांकमां आगळ जवुं होय तो पूरो थाय नहीं पॉइंट वन शुं करवुं पड़े अहींया कशुं नथी तो अहींया शून्य मूकवी पड़े अहींया पॉइंट आई जाय शुं आई जाय हवे आ शून्य नीचे उतारो तो पांच छ अड़तालीस पंचमांश नीचे दशांश लाव तो शु करव पड़े नीचे दस लावा हो तो पांच दू तो ऊपर बे वड़े गुणो नीचे बे वड़े पांच दू अड़तालीस दू छन नीचे दस से एक पॉइंट कपाय नौ पॉइंट छो जो आई जो नौ पॉइंट छो गणित इतले की जादू जो मगज में बेही गयू तो गणित में जादू छे पर एना माटे सौ प्रथम सरवाड़ा बाद बाकी गुणाकार ने भागाकार सादा दाखला आवड़वा जोईए जुओ अहींथी आए ने अहींथी आए गमे तेम फड़ो एक जवाब आवे समझण पड़ी गई।